જય શ્રી કૃષ્ણ. ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ રાશિ ભવિષ્યમાં આપ સૌનું સ્વાગત છે. હું છું નુપુર દાણી. મિત્રો, રાશિ ભવિષ્ય એક એવો કાર્યક્રમ છે કે જે આપને મળશે આપની મૂંઝવણના તમામ પ્રશ્નોના જવાબ. આ ઉપરાંત 12 રાશિનું રાશિફળ તેમજ સચોટ ભવિષ્ય કથન તો ખરું જ. આજનો દિવસ આપના માટે બની જશે એકદમ ખાસ, કારણ કે આજે આપણે જણાવવાના છીએ કેટલીક મહત્વની વાતો. મિત્રો, સૌથી પહેલા આપણે અલગ અલગ વિષય પર વાતચીત કરતા હોઈએ છીએ. ખાસ કરીને કોઈ પણ યુગલની લગ્ન પછીની પહેલી ઈચ્છા, સૌથી મોટી ઈચ્છા એ હોય છે કે તેમને સંતાન પ્રાપ્તિ થાય. પરંતુ ક્યારેક કોઈ સંજોગોવશાત સંતાન પ્રાપ્તિ નથી થતી, ત્યારે શું કરવું જોઈએ એ આપણો આજની ચર્ચાનો મુખ્ય વિષય છે. અને આ વિષય પર વાતચીત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદીજી. તેમનું સ્વાગત કરીએ. અમિતજી, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. અત્યારે ઘણા બધા પ્રશ્નો એવા આવતા હોય છે કે જ્યારે લોકોને સંતાન પ્રાપ્તિ નથી થતી, તો એવી વખતે શું કરી શકાય? સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, અમારા કાર્યક્રમ દરમિયાન ઘણા પતિ પત્નીના ફોન આવે છે સંતાન પ્રાપ્તિ માટે. સંતાન પ્રાપ્તિ ઘણી મોડી થાય છે અથવા ઘણા ઉપાય કર્યા પછી પણ આ સંતાન પ્રાપ્તિની તેમની ઈચ્છા પૂર્ણ નથી થતી. આજે સંતાન પ્રાપ્તિ માટે એક શાસ્ત્રોક્ત મંત્ર આપને આપી રહ્યો છું, જેનું નામ છે સંતાન ગોપાલ મંત્ર. આ મંત્ર આ પ્રમાણે છે. દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે, દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ. આ મંત્રનો જાપ આપે નિત્ય પ્રત્યે કરવો. એક માળા પતિ પત્ની બેઉએ આ મંત્રની કરવી તો આ મંત્ર ધીમે ધીમે સિદ્ધ થશે અને આપની જે મનોકામના છે તે પૂર્ણ થશે. આ મંત્રનું અનુષ્ઠાન કરવાથી પણ આ મંત્ર સિદ્ધ થાય છે અને આપને જે કૃપા પ્રાપ્ત થાય છે, સંતાન પ્રાપ્તિની આપની ઈચ્છા પૂર્ણ થાય છે. જી બિલકુલ. એટલે સંતાન પ્રાપ્તિ માટેનું જે ગોપાલ મંત્ર છે, એટલે ગોપાલ જેવો સરસ મજાનું કૃષ્ણ કનૈયાની સંતાન પ્રાપ્તિ થાય છે. આ સાથે જ આજનું પંચાંગ શું કહે છે? આજે 20 ઓક્ટોબર 2018 અને શનિવાર છે. આસો સુદ એકાદશીનો પવિત્ર દિવસ છે. સતભિષા નક્ષત્ર છે. ગંડ યોગ અને ચંદ્ર કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. કુંભ રાશિના મૂળાક્ષરો છે ગ, સ, સ અને શ. જી બિલકુલ. પંચાંગ વિશે આપે માહિતી આપી, હવે આજનું દિન વિશેષ મહિમા શું છે? દર્શક મિત્રો, આજે પાંષા કુશા એકાદશી છે. શક્ય હોય તો આજે ઉપવાસ અવશ્ય કરી શકાય. ખાસ કરી અને જે ભક્તોએ નવરાત્રીનું અનુષ્ઠાન કર્યું હોય, નવરાત્રીના ઉપવાસ કર્યા હોય, તે ભક્તો આ પાંષા કુશા એકાદશીનો ઉપવાસ અવશ્ય કરી શકે છે. પંચક ચાલુ છે, સાથે સાથે વ્યતિપાત અને મહાપાત જેવા યોગ પણ છે, જે 7:55 થી 1:02 સુધી બપોરે ચાલશે. આ યોગ શુભ નથી, માટે આ યોગ દરમિયાન શુભ કાર્ય ન કરવું. જી બિલકુલ. પંચાંગ અને દિન વિશેષ મહિમા વિશે આપે માહિતી આપીને આ સાથે જ દર્શક મિત્રો આપણી સાથે જોડાવાનું શરૂ થઈ ગયું છે. આજના પ્રથમ દર્શક મિત્ર કાંતિભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. જી કાંતિભાઈ, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. અમારા ઘરવાળાના પ્રશ્ન છે. જી, જન્મ તારીખ? જન્મ તારીખ 9/10/1944. 9/10/1944. જી, સમય? સમય 6:55 સવારે. અને સ્થળ? સ્થળ રાજકોટ. જી, શું સવાલ છે? સવાલ, અમે લોટિંગ નો કરીએ છીએ. જી એટલે ક્યાંક ને ક્યાંક વેપારના અનુસંધાનમાં આપને ઈચ્છિત લાભ પ્રાપ્ત ન થાય. સાથે સાથે અત્યારે રાહુદેવ ઉપરથી રાહુદેવ નું ભ્રમણ છે, એટલે પાપગ્રહ પરથી પાપગ્રહ જયારે પસાર થાય ત્યારે આ પ્રકારની મુશ્કેલીનું નિર્માણ થતું હોય છે. માર્ચ મહિના પછી આપના માટે સાનુકૂળતા રહેશે. વેપારમાં આપને યારી મળશે. હનુમાનજીની અને ચંદ્રદેવની ઉપાસના આપે અવશ્ય કરવી. જી બિલકુલ. આ સાથે જ અનેક દર્શક મિત્ર આપણી સાથે જામનગરથી અનુબેન જોડાઈ રહ્યા છે. હેલો. હેલો. જી અનુબેન, આપણે જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 26/12. જી, સમય? આરોગ્ય વિશે પહેલા આપનો સવાલ છે જણાવી દઈએ.
આ જે જાતક છે અનુબેન, આપે વાત કરી કે આને રાત્રિના ઊંઘ નથી આવતી. આ અનુસંધાનમાં શનિદેવની જે વક્ર દ્રષ્ટિ છે એના અનુસંધાનમાં રાત્રિની ઊંઘમાં તકલીફ પડે, મુશ્કેલી પડે, ખાસ કરી અને મધરાતની ઊંઘ ઉડી જાય એવી પણ પૂરેપૂરી શક્યતા છે. સાથે સાથે દસમા સ્થાનમાં રાહુદેવ બિરાજમાન છે, ગુરુદેવની મહાદશા ચાલી રહી છે. આ એક શુભ વાત આ જન્મકુંડળીમાં બની રહી છે, એટલે જે આપની મુશ્કેલી છે એ મુશ્કેલીનો અંત ધીમે ધીમે અવશ્ય આવશે. આપને એક ઉપાય આપું છું, આપે નિત્ય પ્રત્યે પંચમુખી રુદ્રાક્ષનો મણકો સિદ્ધ કરેલો આપે આપના ઓશિકા નીચે રાત્રે સૂતી વખતે અવશ્ય મૂકી રાખો, અને શક્ય હોય તો એ આપને બે ત્રણ વખત રુદ્રાક્ષના મણકાને સ્પર્શ કરો, તે અતિ આવશ્યક છે. આપની ઊંઘમાં વિક્ષેપ નહીં પડે અને આપનું આરોગ્ય પણ સુદૃઢ રહેશે. જી બિલકુલ, આ સાથે જ અનેક દર્શક મિત્ર ધોરાજીથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હેલો જી, આપનું નામ? મારું નામ છે ચિરાગ સારીખડા. જી ચિરાગભાઈ, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. એ મારી જન્મ તારીખ છે 23/3/1987. જી સમય? સમય છે રાતના 9:25. અને સ્થળ? આપનો જે પ્રશ્ન છે એ આપની જન્મકુંડળીના અનુસંધાનમાં મંગળ દેવને અનુલક્ષીને છે. આપે જે વાત કરી છે, હવે નવેમ્બર મહિના પછી મંગળદેવ જ્યારે રાશિ પરિવર્તન કરશે, અત્યારે એ કેતુ સાથે યુતિમાં છે, ત્યારબાદ આપનો જે સમસ્યા છે એ સમસ્યામાં ધીમે ધીમે ઉકેલ આવતો જણાશે. આપે નિત્ય પ્રત્યે ગણેશજીની ઉપાસના અવશ્ય કરવાની રહેશે. ઓમ ગમ ગણપતેય નમઃ આ મંત્રનો જાપ કરવો, સાથે સાથે ગણેશ અથર્વ શીર્ષનો પણ પાઠ કરવો, અને દર મંગળવારે ગણેશજીને કુમકુમ અર્પણ કરવું. આ ત્રણ ઉપાય છે, આ ત્રણ ઉપાય આપ કરજો, ધીમે ધીમે આપને સફળતા પ્રાપ્ત થતી જણાશે. જી બિલકુલ, આ સાથે જ અનેક દર્શક મિત્ર આપણી સાથે મહેસાણાથી જોડાઈ રહ્યા છે. હેલો. હેલો જી, આપનું નામ? મારું નામ પ્રકાશ ચૌધરી છે. જી પ્રકાશજી, આપને જન્મના વિશે સવાલ પૂછવો છે, તેમની જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. મારો જન્મ તારીખ છે 31/7/87. જી સમય? અને સમય છે 10:15, અને થર્ડ છે મહેસાણા બાજુમાં દિનો છે. જી શું સવાલ છે આપનો? લગ્નની વાત છેડા આવે છે, લગ્નની વાત અને પછી આગળ ચાલતી નથી, બરાબર છે? બિલકુલ, લગ્ન ક્યારે થશે આપનો સવાલ જણાવી દઈએ. લગ્નના અનુસંધાનમાં જે આપનો પ્રશ્ન છે, આપણે રાહુદેવની મહાદશા છે. આ રાહુદેવ સૂર્ય શુક્ર અને મંગળ આ ત્રણે ત્રણ ગ્રહમાં ઉપરથી આ પસાર થઈ રહ્યા છે આપની જન્મકુંડળીમાં. એના અનુસંધાનમાં આ જે મુશ્કેલી છે એ રચાય છે, પણ એપ્રિલ મહિના પછી આપનો મનોરથ આપને સિદ્ધ થતો જણાશે. ચંદ્ર અને કેતુની આ જન્મકુંડળીમાં યુતિ છે, એટલે આપે મનથી સ્વસ્થ રહેવું અને કોઈ પણ વાત આપે ઝડપથી છોડી ન દેવી. આપ જો વાત છોડશો નહીં તો એમના આપનો મનોરથ અવશ્ય સિદ્ધ થશે. ચંદ્રદેવની ઉપાસના આપે અવશ્ય કરવી ઘટે. આપે ખિસ્સામાં ચાંદીનો એક સિક્કો અવશ્ય રાખવાનો છે, અને નિત્ય પ્રત્યે એ ચાંદીનો જે સિક્કો છે તેને દૂધથી સ્નાન અવશ્ય કરાવવું. જી બિલકુલ, આ સાથે જ અનેક દર્શક મિત્ર વિદ્યાનગર થી કિરણભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. જય સ્વામિનારાયણ. જી જય સ્વામિનારાયણ, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય, સ્થળ. મારો જન્મ 29/5/57. જી સમય? જન્મ 2/12. 6:15 જન્મ. જી અને સ્થળ? ભાદરણ. જી બાજુમાં શું સવાલ છે? આપે સૌ પ્રથમ તો શેર બજારના અનુસંધાનમાં મને પૃચ્છા કરી છે. આપની જન્મકુંડળીના ગ્રહોના અનુસંધાનમાં આપને એક ચેતવણી આપું છું કે કૃપા કરી અને આપ શેર બજારનો કાર્ય કરશો નહીં, તેમાં આપને યારી નહીં મળે. આપે વિશેષ કરીને શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરવો અને બુધદેવની ઉપાસના નિત્ય કરવી, દર બુધવારે મગ ખાવા. આપે બીજી એક વાત કરી કે આપને જશની પ્રાપ્તિ નથી, બીજાનું સારું કરવાથી આપનું સારું અવશ્ય થશે જ, આજે નહીં તો કાલે ફળ આપને અવશ્ય મળશે.
જી બિલકુલ, આ સાથે જ દર્શક મિત્રો સાથે આગળ વાતચીતનો દોર ચાલુ રાખવાનો છે, પણ હવે રાશિફળ તરફ જવાનો સમય થયો છે. આજની પ્રથમ જે ત્રણ રાશિ છે, મેષ, વૃષભ અને મિથુન, આ જાતકોનો દિવસ કેવો રહેશે? મેષ રાશિના જાતકો, આજે આપની રાશિમાં પ્રવાસના યોગ રચાયા છે. આરોગ્ય પણ આપે અવશ્ય જાળવવાનું રહેશે, સાથે સાથે આપને લાભ પણ થઈ શકે છે. અને જી હા, ધન પ્રાપ્તિના યોગ છે, મંગલ થશે, આપની કામના પણ સિદ્ધ થશે. વૃષભ રાશિના જાતકો, આજે આપને આનંદદાયક મુસાફરી થઈ શકે છે. દૈનિક આવક આપની અવશ્ય જળવાય. સહકર્મચારી સાથે મતભેદ થઈ શકે છે, માટે ત્યાં આપે સંયમથી વર્તન કરવું. સવારનો સમય આપે શાંતિથી વિતાવવો. મિથુન રાશિના જાતકો, આજે આપને વાણી દ્વારા આવક થાય, એટલે ભાષા જેટલી સારી મીઠી એટલી આપને વિશેષ અને વિશેષ લાભ કરાવશે આપની વાણી. કાપડના વેપારી માટે આજનો દિવસ આપના માટે લાભપ્રદ છે. ભાષા સાથે જે જાતકો સંકળાયેલા છે તેમના માટે આજે સાનુકૂળતા કુલ મળી અને આજનો દિવસ આપનો લાભપ્રદ રહે, શાંતિથી પસાર થઈ શકે છે. જી બિલકુલ, આ સાથે જ અનેક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હેલો જી, આપનું નામ? મારું નામ રહેશે, મારા બાબા વિશે પૂછવું છે. જી, આપના દીકરાની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 20/10/2003 એની જન્મ સમય સવારના વેલા 5:45 અને કારપુંગલા બાજુનું ગામડું છે. જી, શું સવાલ છે આપનો? એનો આગળ એનું ભવિષ્ય કેવું રહેશે? એની બીમાર બહુ રહી છે અને અત્યારે 11મા ધોરણમાં ભણે છે. જી, આરોગ્ય વિશે અને ભવિષ્ય વિશે સવાલ જણાવી દઈએ. બેન, આપે આપના સંતાનના અનુસંધાનમાં જે તારીખ જણાવી છે એ રીતે જોઈએ તો આજે તેમનો જન્મદિવસ છે. અમે આપના દીકરાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. ઝી 24 કલાકનો સમસ્ત પરિવાર ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે. આપે એ પણ જણાવ્યું કે આજે આપનો દીકરો છે એ બીમાર સતત રહ્યા કરે છે, તો ચંદ્રદેવ ઉપરથી રાહુદેવનું ભ્રમણ આ જન્મકુંડળીમાં થઈ રહ્યું છે. સાથે સાથે શનિ સામ સામે એકબીજાને દ્રષ્ટિ કરે છે, જન્મનો શનિ અને ગોચરનો શનિ, એટલા માટે આ પરિસ્થિતિની રચના થઈ છે. પણ 6-8 મહિનાનો સમય આપે સંયમપૂર્ણક વિતાવવાનો રહેશે. નિત્ય પ્રત્યે શિવલિંગ ઉપર કાળા તલ, દૂધ, પાણી અને અંદર આખી સાકર આનું મિશ્રણ કરી અને સીમિત માત્રામાં શિવજીને આનો અભિષેક કરવો અને અભિષેક કરતાં કરતાં મહામૃત્યુંજય જપનો પણ મંત્રગાન અવશ્ય કરવું. એનાથી શિવજીની કૃપા પ્રાપ્ત થશે અને જે આરોગ્યનો પ્રશ્ન છે એનો ઉકેલ પ્રાપ્ત થશે. જી બિલકુલ, આ સાથે જ અનેક દર્શક મિત્ર રાજકોટથી જોડાઈ રહ્યા છે. હેલો. હેલો, મારે બાબા વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 27/9/2005. સમય 10:20 સવારે કે સાંજે? સવારે. અને સ્થળ? સ્થળ રાજકોટ. શું સવાલ છે આપનો? અત્યારે એની પરીક્ષા ચાલુ છે તો કેવું પેપર નીકળશે? જી, પરીક્ષામાં સફળતા વિશે જણાવી દે. પરીક્ષાના અનુસંધાનમાં આપે પૂછ્યું છે, જન્મકુંડળીના ગ્રહો મને ખૂબ જ હકારાત્મક જવાબ આપે છે. પરીક્ષામાં સારી સફળતા મળશે અને એક ઉપાય પણ આપું છું, નિત્ય પ્રત્યે તેમણે ગુરુદેવની ઉપાસના અવશ્ય કરવાની રહેશે. ઓમ બ્રુમ બૃહસ્પતયે નમઃ, આ મંત્રની એક માળા આપનું સંતાન અવશ્ય કરે તો તેને ખૂબ જ લાભ થશે અને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે. જી બિલકુલ, આ સાથે જ અનેક દર્શક મિત્ર ભરતભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો. હા જી, હલો. જી ભરતભાઈ, જેમના વિશે સવાલ? અરે, મારા મિસિસ નું નામ છે રંજન. જી, જન્મ તારીખ? એમની જન્મ તારીખ 1/6/84. સમય? સમય 2:30 બપોરે કે રાત્રે? બપોરના. અને સ્થળ? સ્થળ 2:15. જી, શું સવાલ છે આપનો? શું સવાલ છે? સવાલ એ છે કે હમણાં એક નવું ડ્રેસ નું કરવા માંગે છે, તો એમાં ચાલશે કે નહીં ચાલે થોડું એવું જાણવું હતું. બુટીક કરવા માંગે છે, જણાવી દઈએ. આપના જે પત્ની છે તેમની જન્મકુંડળીના અનુસંધાનમાં જે ડ્રેસનું કામકાજ કરવા માંગે છે, વેપાર ક્ષેત્રે પદાર્પણ કરવા માંગે છે. શનિદેવની મહાદશા ચાલે છે, ગુરુદેવ ઉપરથી શનિદેવનું ભ્રમણ છે, એટલે થોડાક સમય પૂરતું તો આ ડ્રેસનું સારું ચાલશે અને આપ એનો આરંભ કરી શકો છો વેપારનો. પણ બુધદેવની ઉપાસના અવશ્ય કરવાની રહેશે. વિષ્ણુ સહસ્ત્રનામ જાપ તેમણે અવશ્ય કરવા અને દર બુધવારે શક્ય હોય તો લીલા વસ્ત્ર તેમણે પહેરવા. અને બીજી ગ્રહોના અનુસંધાનમાં એક ચેતવણી આપું છું કે આ જે વેપાર કરો છો તેમાં ખૂબ મોટું રોકાણ ન કરશો, ધીમે ધીમે આગળ વધજો, નાની નાની મુશ્કેલીનો સામનો પણ કરવો પડે.
જી બિલકુલ, આ સાથે જ અનેક દર્શક મિત્ર જગદીશભાઈ રાજકોટ થી જોડાઈ રહ્યા છે. હેલો. હા, હું જગદીશભાઈ પરમાર રાજકોટ થી બોલું છું. જી જગદીશભાઈ, જેમના વિશે સવાલ પૂછો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. અચ્છા, મારે મારા વિશે પૂછવાનું છે મેડમ. મારો જન્મ 13/10/56. જી. સમય? અને રાતના 12:15. સ્થળ? સ્થળ રાજકોટ. જી. શું સવાલ છે? અચ્છા, મારે મેં એક ભાઈને 8.5 લાખ રૂપિયા ઉછીના આપેલા છે, એટલે વ્યાજે આપેલા હતા. મને રેગ્યુલર 5 વર્ષ વ્યાજ આપ્યું, પછી મારે કોર્ટમાં કેસ થયો છે. કેસ હું હારી ગયો છું. અને પછી એને મળું છું તો ઈ એમ કે છે કે મારી આ પ્રોપર્ટી વેચાય એટલે આપી દઈશ. હવે એ આપશે કે નહીં આપે? જી બિલકુલ, આ વિષય પર જણાવી દઈએ. જી, આપે જે પ્રશ્ન પૂછ્યો છે એના અનુસંધાનમાં જે પ્રશ્ન કુંડળી છે એ પ્રશ્ન કુંડળી પણ હકારમાં જવાબ આપે છે. પણ જી હા, આમાં થોડોક વિલંબ અવશ્ય થશે. લગભગ 5 થી 6 મહિના જેટલો સમય લાગી શકે છે. આપ ધીરજથી કાર્ય કરજો, આપને આપના પૈસા અવશ્ય પ્રાપ્ત થશે. એક ઉપાય આપને આપું છું, આપે મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ અવશ્ય કરવો, નિત્ય પ્રત્યે આનો પાઠ કરવો, અને મહાલક્ષ્મી દેવીને આપે આપનો સંકલ્પ પણ અવશ્ય અર્પણ કરવો. મહાલક્ષ્મી દેવીની કૃપાથી આપના જે ફસાયેલા નાણાં છે તે આપને પ્રાપ્ત થશે. જી બિલકુલ, દર્શક મિત્રો સાથે વાતચીતનો દોર આવી જ રીતે સતત ચાલુ રાખીશું આગળ. પણ હવે આગળની જે 3 રાશિ છે એ જાતકોનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિના જાતકો, આજે આપે પાણીજન્ય રોગથી અવશ્ય સાચવવાનું રહેશે. ઢીંચણની પીડા આપને થઈ શકે છે. ઢીંચણનો દુખાવો આપને આજે થોડી પીડા આપી શકે છે. સાથે સાથે આપે નકારાત્મકતાથી દૂર રહેવાનું રહેશે અને પ્રણયીજનો સાથે આપને સુમેળ રહેશે. તેમના દ્વારા આપને સહકાર પણ પ્રાપ્ત થશે. સિંહ રાશિના જાતકો, આજે આપની રાશિમાં પ્રવાસના યોગ રચાયા છે. થોડી લાંબી મુસાફરી પણ થઈ શકે છે. ઇલેક્ટ્રિકના વેપારમાં જે જાતકો સંકળાયેલા છે તેમના માટે આજે સાનુકૂળ પરિસ્થિતિની રચના થાય. અતિ વ્યસ્ત દિવસ આજે રહે, કાર્ય અતિ વિશેષ થાય, પણ એનું ફળ આપે ધાર્યું હોય તેટલું કદાચ ન પણ મળે. કન્યા રાશિના જાતકો, સ્નાયુના દુખાવાથી આજે આપે વિશેષ સાવધાની રાખવાની છે. માતા સાથે આજે બંદૂક થઈ શકે છે, માટે માતા સાથે આજે સુમેળપૂર્ણ વર્તન કરવું. વેપારમાં ધન પ્રાપ્તિ અવશ્ય દેખાય છે અને વડીલોની સેવા કરવાનો આજે આપને અવસર પ્રાપ્ત થાય. જી બિલકુલ, આ સાથે જ અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હેલો. હા, નડિયાથી બોલું બેન. મારા બેબીનો પ્રશ્ન. જી જી જી, આપની દીકરીની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 27/9/90. જી. સમય? નડિયાદ. જી. અને સમય? ચંદ્રદેવની મહાદશા ચાલે છે. શનિ અને ચંદ્રની યુતિ પણ આ જન્મ કુંડળીમાં રચાયેલી છે. એક મહિના પછી આપને વિવિશાળના જે યોગ છે એ નિર્માણ થાય છે. વિવિશાળના પ્રસ્તાવ પણ આપને આવવા લાગશે. એક ઉપાય આપું છું, નિત્ય પ્રત્યે આપે સૂર્યદેવની ઉપાસના અવશ્ય કરવાની છે. સૂર્યદેવના 12 નામ છે જે અતિ પવિત્ર છે અને શુભ ફળ પ્રદાન કરવા વાળા છે. તો સૂર્યદેવના 12 નામ એનો પાઠ આપની દીકરીએ અવશ્ય કરવાનો છે. એમની કૃપાથી આજે તે વિવિશાળ છે, તે વિવિશાળની જે આપને સંકલ્પ છે તે સિદ્ધ થશે. જી બિલકુલ, આ સાથે જ અનેક દર્શક મિત્ર સુરતથી મહેશ્વરી બેન આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હા જી, મહેશ્વરી બેન, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. જી જી. 30/10/79. ફરી વખત જન્મ તારીખ મોટેથી જણાવશો. 30/10/79. જી. સમય? સમય 7:45. અને સ્થળ? સ્થળ સુરત. જી. શું સવાલ છે? આપની જમીનનું ચાલતું છે પણ પટતું નથી. જી, જમીનનું ચાલે છે આપનો, એનો સવાલ જણાવી દઈએ. જમીનના અનુસંધાનમાં જે આપનો પ્રશ્ન છે, શનિદેવની મહાદશા છે, સાથે સાથે શનિ અને રાહુની યુતિ આપની જન્મકુંડળીમાં છે. આપે બે ઉપાય અવશ્ય કરવાના છે. શિવજીની ઉપાસના આપે અવશ્ય કરવી. આપની જે જમીન છે ત્યાં આગળ જો જમીન નજીક હોય તો મહિનામાં એક વખત અથવા આપને અનુકૂળતા પ્રમાણે જમીન પર બેસી આપની જે જમીન છે તે સ્થાને જઈ ત્યાં બેસી અને શિવ મહિમ્ન સ્તોત્રના પાઠ અવશ્ય કરવા. શિવજીની કૃપાથી આજે જમીનનો આપની જે મુશ્કેલી છે તેમાં આપને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. સાથે સાથે રાહુદેવનો ઉપાય પણ આપને કરવાનો છે. જો શક્ય હોય તો આ જમીનમાં
પંચ ધાતુ કોઈ એક ખૂણામાં અવશ્ય આપ દાટી દેજો અને આપનો મનોરથ જે છે એ સિદ્ધ થશે. જી બિલકુલ, દર્શક મિત્રો સાથે આવી રીતે આગળ પણ જોડાવાનું ચાલુ રાખીશું. પણ હવે જે બાકીની ત્રણ રાશિ છે એ જાતકોનો દિવસ કેવો રહેશે? તુલા રાશિના જાતકો, સુખ સગવડ વાળા વાહનમાં આજે આપને મુસાફરી થઈ શકે છે. જીવન સાથી દ્વારા આજે આપને સહકાર પ્રાપ્ત થાય. ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જે જાતકો સંકળાયેલા છે તેમના માટે આજે સાનુકૂળ દિવસ. સંધ્યા સમયે આપને આનંદ અવશ્ય વર્તાય. વૃશ્ચિક રાશિના જાતકો, શુભ સમાચાર આજે આપને પ્રાપ્ત થઈ શકે છે. વેવિશાળના સંબંધો આજે આગળ વધે તેમાં આજે આપને સફળતા મળતી જણાય. પૈતૃક સંબંધો દ્વારા આજે આપને લાભ થાય. વિચારોની કસરત ઘણી કરવી પડે એટલે કે વૈચારિક મનોમંથન આજે વિશેષ થાય. ધનરાશિના જાતકો, આજે શુભ કાર્યમાં ખર્ચ થઈ શકે છે. વળી આરોગ્યની મુશ્કેલી પણ આજે આપને થોડીક નડે. નાના ભાઈ બહેનની નારાજગી આજે આપે વહોરવી પડે. પ્રણય સ્થાન આપની રાશિમાં અવશ્ય ખીલ્યું છે. જી બિલકુલ, ત્રણ રાશિ વિશે આપે વાત કરી, હવે જે છેલ્લી ત્રણ રાશિ છે એ જાતકોનો દિવસ કેવો રહેશે એ પણ જણાવી દો. મકર રાશિના જાતકો, શત્રુ વિજયના આપની રાશિમાં યોગ રચાયા છે. કોઈ પણ કાર્યને આજે આપ પહોંચી વળો, સારી રીતે સંપન્ન કરી શકો. જીવન સાથી આજે આપનો મૂડમાં રહેશે. સંધ્યા સમયે આપના માટે વધુ ફળદાયી રહે. કુંભ રાશિના જાતકો, કાર્ય ખૂબ ઝીણવટપૂર્વક આજે આપ કરી શકશો. ધનસ્થાન આપનું પ્રબળ બન્યું છે. પરિવારમાં આજે શાંતિનું વાતાવરણ યથાવસ્ત રહેવાનું છે. કર્મચારીઓનો સહકાર આજે આપને વિશેષ પ્રાપ્ત થાય. મીન રાશિના જાતકો, મુસાફરીનું ધ્યેય આપનું સિદ્ધ થાય. આરોગ્ય થોડું જોખમાઈ શકે છે માટે આરોગ્યના અનુસંધાનમાં આજે આપ વિશેષ તકેદારી રાખજો. સર્જન શક્તિ આજે આપની ખીલે અને આપને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય. જી બિલકુલ, તમામ રાશિ વિશે આપણે વાત કરી અને તમામ સવાલોના જવાબ આપ્યા. હવે અંતમાં આપણે દરરોજી દર્શક મિત્રોને એક જીવન સંદેશ આપે છે, તો આજનો જીવન સંદેશ શું છે? દર્શક મિત્રો, કાર્યક્રમના પ્રારંભમાં મેં આજે આપને સંતાન ગોપાલ મંત્ર આપ્યો છે. સંતાન પ્રાપ્તિ પછીનું બીજું પગથિયું છે માતા પિતા અને સંતાનની વચ્ચે આજીવન સુમેળ. આ એક પ્રકારનો આજના યુગનો પડકાર પણ કહી શકાય. પણ આ પડકાર ખૂબ જ સરળ છે. આના અનુસંધાનમાં કોઈ વિશેષ પ્રયત્ન નથી કરવાનો. માતા પિતા અને સંતાને એક વાત અવશ્ય સમજવાની છે કે માતા પિતાને સંતાન પસંદ કરવાનો અધિકાર નથી અને સંતાનને માતા પિતા પસંદ કરવાનો અધિકાર નથી. એટલે એમ સમજવું કે માતા પિતા અને સંતાનનો આ જે સંબંધ છે એ સંબંધ ઈશ્વર નિર્મિત છે. ઈશ્વરે આ બે લોકોને ભેગા કર્યા છે એટલે આ સંબંધ એ ઈશ્વરની ભેટ છે, ઈશ્વરનો પ્રસાદ છે. માટે માતા પિતા અને સંતાને આ જીવન સુમેળ રાખો. આ સુમેળ રાખો એ જ ઈશ્વરની ભક્તિ. જી બિલકુલ, અમે જે આપ અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, જો મા બાપની વાત કરીએ તો કોઈ પણ મા બાપ પોતાના બાળકો માટે જીવે છે. કોઈ પણ મા બાપ પોતાના બાળકો માટે કંઈ પણ કરી છૂટવા માટે હંમેશા તૈયાર હોય છે. આખી દુનિયા એક તરફ અને પોતાનું સંતાન એક તરફ, આ રીતની મા બાપની પરિસ્થિતિ હોય છે. ખાસ કરીને કોઈ પણ સ્ત્રી અને પુરુષ જ્યારે લગ્નના પવિત્ર બંધનમાં બંધાય છે ત્યારે તેમનું સૌથી મોટું સ્વપ્ન હોય છે તેમની સંતાન પ્રાપ્તિ. પરંતુ ક્યારેક કોઈ સંજોગોવશાત જ્યારે સંતાન પ્રાપ્તિ નથી થતી અથવા તો લંબાઈ જાય છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. ત્યારે આવા સમયે જો આપ પણ પસાર થતા હોય તો આજના કાર્યક્રમમાં જે ઉપાયો જણાવ્યા છે આપ ચોક્કસથી કરજો. આ સાથે જ આજનો કાર્યક્રમ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. આપ જોવાનું ચૂકતા નહીં સવારે 7:27 અમારો વિશેષ કાર્યક્રમ રાશિ ભવિષ્ય. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. જય શ્રી કૃષ્ણ. In association with Nishan Premium Sugandhit Agarbatti, પ્રેરણાદાયક દિવ્ય ખુશ્બુ.